ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટિયાની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી. સુરતમાં જન્મેલી અને હાલ જૂનાગઢમાં રહેતી રઘુવંશી રિયા તન્નાએ માતા પિતાના આશીર્વાદથી તેમજ જલારામ બાપાની કૃપાથી કલા ક્ષેત્રે એન્કર તરીકે તેમજ ટિકટોક સ્ટાર તરીકે જબરી ખ્યાતિ લોકચાહના પ્રાપ્ત કરેલ છે. યુવાનોને મનગમતી જોબ આજે એટલે રેડિયો જોકી ફક્ત 18 વર્ષની ઉંમરે જૂનાગઢ જનવાણી 91.2 માય FM કૃષિ યુનિવર્સિટીમાં રિયા તન્નાએ 8 મહિના રેડિયો જોકી તરીકે ફરજ બજાવી હતી. લોક સંગીત ક્ષેત્રે નવરાત્રી, લગ્નગીત, દાંડિયા, પારિવારિક પ્રસંગોમાં એન્કરિંગ કરી ખૂબ ચાહના મેળવી અખિલ ગુજરાત લોહાણ સમાજ દ્વારા વિરલ સિદ્ધિ માટે એવોર્ડ પ્રાપ્ત થયેલો હતો. રિયા તન્ના અભિનયનો ખૂબ શોખ ધરાવે છે. ટિકટોક ઉપર લગભગ 10 લાખથી વધારે ફોલોવર્સ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ કરતા વધુ લોકો તેને ફોલો કરે છે. તે હાલ અમદાવાદ ખાતે ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો પ્રોફેશનલ એન્કર રિયા તન્ના એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, જેમાં રિયાને પાઘડી પહેરાવી સર્ટિફિકેટ, ટ્રોફી તેમજ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. રિયાને કલા ક્ષેત્રે વખતો વખત અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન સહ નવાજવામાં આવેલ છે. કેસી ફ્યુઝન હન્ટમાં ગુજરાતના વિવિધ શહેરોમાં જજ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહી ચૂકી છે. યુટ્યુબ ઉપર પણ રવિ જાદવ ચેનલમાં રિયાબેનને 6 સ્ટોરીમાં કામ કર્યું છે. દરેક વિડીયો 2 લાખ કરતા વધુ લોકોએ નિહાળી ચૂક્યા છે. શ્રીરામ ઓડિયો અને RDC જેની ચેનલમાં હાલ ખવડાવતું સેન્ડવિચ આલ્બમ સોંગમાં અભિનય આપી કલાના કામણ પથારી સમગ્ર ગુજરાતમાં ઇવેન્ટોમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. કમલેશભાઈ બથિયા જણાવતા કે ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના પ્રમુખ અને નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું, પણ રિયા માટે કહેવું હોય તો હું કહી શકું કે અધ્યક્ષ તરીકે નહીં પણ મારી નાનકડી બેન રિયાનું વિશેષ સન્માન થવા જઈ રહ્યું છે. કલા ક્ષેત્રે રિયાબેન તથા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તથા તન્ના પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણાવાદીથી કલાની દેવીમાં સરસ્વતી અને જલારામ બાપાને તથા દ્વારકાધીશને પ્રાર્થના સહ સંસ્થાના અધ્યક્ષ શ્રી કમલભાઈ આર બથિયાએ અંતરથી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે મિત્રો, હું છું રિયા તન્ના, પ્રોફેશનલ એન્કર તેમજ ટિકટોક સ્ટાર અને એની સાથે સાથે યુટ્યુબ એક્ટ્રેસ છું. અને ઘણા બધા લોકો મને સક્સેસ થવા પાછળનું કારણ પૂછતા હોય છે, પણ આજથી 2 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ મને ઓળખતું નહોતું અને આજે પબ્લિકના પ્રેમથી, લોકોના સાથ સહક અને સપોર્ટથી આજે ઘણા બધા લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને મને ઘણા બધા લોકો ઓળખે છે. અને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે અમે જૂનાગઢ રહેવા માટે આવ્યા ત્યારે મને એમ હતું કે મને કંઈક કરવું છે પોતાના પરિવાર માટે, દેશ માટે, સમાજ માટે. અને કંઈક ને કંઈક આગળ વધવાની શક્તિથી, એક ધગશથી મેં કૃષિ યુનિવર્સિટીમાં એઝ અ રેડિયો છોકી તરીકેની જોબ પ્રાપ્ત કરી અને પછી મેં લગ્ન પારિવારિક કાર્યક્રમોમાં એન્કરિંગ શરૂ કર્યું. મારું પહેલું ફંક્શન જામનગર હતું અને પછી મારી મુલાકાત થઈ રાજકોટમાં રામદેવ સાઉન્ડમાં રિંકાભાઈ પટેલ સાથે અને એમણે કલાકારોને, ઘણા બધા કલાકારોને આગળ વધાર્યા છે, ઘણા બધા કલાકારોને પૂરતું પ્લેટફોર્મ આપ્યું છે. પણ ત્યારે મારી પાસે કોઈ જાતનો અનુભવ નહોતો, કોઈ પણ વ્યક્તિ મને ઓળખતું નહોતું. એ સમયમાં જ્યારે કહેવાય કે વિકાસ થતો હોય ત્યારે વિરોધ થાય અને ઘણા બધા લોકો મારો વિરોધ કરતા હતા, કોઈ પણ વ્યક્તિ મારો હાથ પકડવા તૈયાર નહોતું, ત્યારે એમણે મને પૂરતો પ્લેટફોર્મ આપ્યું છે. એ બદલ હું રિંકલભાઈ પટેલ તેમજ રામદેવ સાઉન્ડનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું. અને કહેવાય કે સંતાન જ્યારે પ્રગતિના પંથે હોય ત્યારે મોટો ફાળો માતા પિતાનો પણ હોય છે, એવા મારા વાલસોયા માતા પિતા તેમજ મારા દાદીમાં, નાની બેન તેમજ નાના ભાઈનો પણ ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું કે મુશ્કેલીની પરિસ્થિતિમાં એમણે મારો સાથ આપ્યો છે. અને મારા પપ્પાએ હંમેશા મને આગળ વધવાનું શીખવાડ્યું છે કે દુનિયા સામે હું લડી લઈશ, તું માત્ર ને માત્ર આગળ વધ. એની સાથે સાથે માતા પિતાના આશીર્વાદથી મેં યુટ્યુબમાં ઘણા બધા શોર્ટ સ્ટોરીમાં કામ કર્યું છે. હમણાં મારું સોંગ આવ્યું હતું હાલ ખવડાવું સેન્ડવિચ, એને પણ પબ્લિકે ઘણો બધો પ્રેમ આપ્યો છે અને ટિકટોકમાં પણ ઘણા બધા લોકો મારા ઘણા બધો વિડીયો લાઇક કરે છે અને ઘણી બધી જાજી બધી મને લાઇક પણ આપે છે. એ બદલ હું પબ્લિકનો પણ આભાર વ્યક્ત કરું છું. અને કહેવાય કે સફળતાના પાછળ ઘણા બધા લોકોનો સાથ સહક અને સપોર્ટ હોય છે, તેવી જ રીતે મારી બેસ્ટ ફ્રેન્ડ રાધાએ પણ મને ઘણો બધો સપોર્ટ આપ્યો છે, એ બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને રાજકોટમાં ડેનિશ પટેલે પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને માતા પિતાના આશીર્વાદની સાથે સાથે જલારામ બાપાની કૃપા મારા પર અસીમ રહી છે. અને કહેવાય કે નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ જે ભાટિયામાં આવેલી છે, ગુજરાત સરકાર દ્વારા માન્ય છે,
એમાં કલાકારોની પસંદગી કરીને એમનું સન્માન કરવામાં આવે છે. એમાં મારી પસંદગી થઈ છે બદલ હું કમલેશભાઈ બથિયાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને હું ઈશ્વર પાસે એટલી જ પ્રાર્થના કરીશ કે ઈશ્વર તમને શિવની શક્તિ, મીરાની ભક્તિ, તેમજ શારદાનું જ્ઞાન, કર્ણનું દાન, રામની મર્યાદા, કૃષ્ણનો પ્રેમ અને કુબેરની સંપત્તિ આપે. એ જ સાથે હું તમારો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું કમલેશભાઈ બથિયા, અને આવી જ રીતે બધા કલાકારોને સપોર્ટ કરતા રહ્યો, અને જેનાથી આપણા સમાજમાં, આપણા દેશમાં જેટલા પણ નાના નાના મોટા મોટા કલાકારો છે એમને પ્રોત્સાહન મળે અને બધા જ લોકો કંઈક ને કંઈક કરીને આગળ વધે. અને યુવા પેઢીને માત્ર ને માત્ર હું એટલું કહીશ કે તમે કંઈક કરો પોતાના માટે, આ દેશ માટે, આ સમાજ માટે. જય ભારત, જય જલારામ. થેન્ક યુ.